અબડાસા તાલુકાના લૈયારી ગામે મુખ્ય વ્યવસાય પશુપાલન અને દૂધનો છે. રોજનો 500 લીટર દૂધ નલિયા ગાડી દ્વારા પહોંચાડવામાં આવે છે. તાલુકાના ઘડા પંથકનો માલધારી અને દૂધનો મુખ્ય વ્યવસાય ધરાવતા એવા ગામ લૈયારી 4 દિવસથી સંપર્ક વિહોણું થઈ ગયું છે. દર વર્ષે આ રસ્તાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, ત્યારે તંત્રને અનેક રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવ્યું હોવાના લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. મારું નામ કોલી સોનચંદ સીજીભાઈ, ગામ લૈયારી. હાલમાં દર વર્ષની જેમ અમારું ડેમ લગભગ 20-25 વર્ષનું અગાઉનું છે. ડેમનું કામ પૂર્ણ કરેલું છે, પણ દર વર્ષનો જેમ વરસાદનો ઓગન ચાલુ રહે છે ને એ ઓગણનું પાણી અમારા જે મેન આવવા જવાનો રસ્તો છે, માલધારીનો દૂધ વ્યવહાર અથવા તો દવાખાનાનો વ્યવહાર, કોઈ રીતે અમારો વ્યવહાર આ નલિયા સાથે સંકળાયેલો છે, એ રસ્તો અમારી ફરજિયાત જેવું થાય છે. છતાં પણ કોઈ પણ પંચાયત દ્વારા કે કોઈ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવેલો નથી ને દર વર્ષની જેમ અમે 5 જણા કે 8 જણા ઓફિસે જઈએ, કલેક્ટર ઓફિસે કે કોઈ પણ ઓફિસે જઈએ તો કહી દે છે કે મંજૂર થઈ ગયો છે, બનાવવામાં આવશે વરસાદ પાછળ. દર વર્ષની જેમ આવી રીતે જ વર્તાવ કરવામાં આવે છે. અત્યારમાં લગભગ ચાલુ વરસાદમાં પણ 7-8 દિવસ થયા લાઇટ નથી. અમે વારી ઘડી લાઇટ ઓફિસે કોલ કરીએ છીએ કે ભાઈ તમારો થઈ જશે, 2 દિવસમાં આવી જશે, કાલે આવી જશે, 1 કલાકમાં આવી જશે, વારી ઘડી આવી જ વાતો કરવામાં આવે છે. મહેરબાની કરીને કોઈ પણ રીતે આ સરકાર નિર્ણય લે. અમારા રસ્તાનો આવા જવાનો દૂધનો વ્યવહાર વધારે છે, તો 400-500 લીટર જેવો માલધારી ડેલીનો દૂધનો વ્યવહાર થાય છે, એ ખરાબ થાય છે. 25-30 હજારનો નુકસાન થાય છે માલધારીઓને. મહેરબાની કરીને કોઈ પણ રીતે નિર્ણય લેવામાં આવે. તમારે શું માંગ છે? પુલિયો બને. હા, અમારી માંગ એવી છે કે અહીંયા જે પાપડીનો વારી ઘડી માટી નાખી પથ્થર નાખી, જે પથ્થર ત્યાં જ પડેલા છે એ મશીનથી મોકલાવીને નાખી જાય માટી, બરોબર. તો અહીંયા 2 આપણો બોક્સવાળા પુલિયા બની જાય, એ અમારા માટે બેસ્ટ છે, બરોબર. આમ તો પાણીની સમસ્યા દર વર્ષે રહે છે, કેમ કે અમારા જંગલિયા ડેમનું આવે છે પાણી. હાલમાં તો વરસાદમાં ઠીક છે, પણ અગાઉ અમે 6 મહિના સુધી ત્યાં ડેમનો પાણી ખારો પાણી પીતા હતા, બરોબર. મહેરબાની કરીને વારી ઘડી સરકાર પાસે અરજ છે કે આ રસ્તાનો વધારે પડતો નિર્ણય લેવામાં આવે. અમારું દરેક ગામમાં રોડ રસ્તા બને છે. અમારા લૈયા છસરાથી અઈડા સુધી 8 કિલોમીટર જેવું થાય છે, એ રસ્તાનો પણ કાંઈ નિર્ણય લેવામાં નથી આવતો. મહેરબાની કરીને આ રસ્તાનો નિર્ણય લેવામાં આવે.